હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ વૈદિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો તેમજ સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે બંને માટે એક આ કોમન પેપર છે ધોરણ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બાવીસ આઠ બે હજાર ચોવીસ પ્રશ્ન એક પંદર ગુણનો છે અને પ્રશ્ન બે દસ ગુણનો છે તો ચાલો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ વિભાગ એ એમાં ક લઈએ ખરા ખોટા વર્ગ દસ થી પચીસ ની મધ્ય કિંમત અવલોકનો અવલોકન ત્રણ એમ માઇનસ બે તો એક્સ બે એક્સ બાર તો ખરું મધ્યક મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિ માનના માપ છે ખરું પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનું મધ્યસ્થ પાંચ છે ખરું હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય સર અમારે ધોરણ દસ અગત્યનું વર્ષ છે બોર્ડનું વર્ષ છે તો સર અમારે શું પેલા તો એ કામ કરો કે એકમ કસોટી છે એના પેપર વ્યવસ્થિત તૈયાર કરો બરાબર તો આ બધાના સંપૂર્ણ સોલ્યુશન આપણે એટલા માટે જ મૂકીએ છીએ બરાબર સંપૂર્ણ સોલ્યુશન આપણે એટલા માટે જ મૂકીએ છીએ કે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી કે સર બોર્ડમાં કેટલું પૂછાય તો ભાઈ નેવું ટકાથી થી વધુ આ પ્રશ્ન બેન્કોમાંથી પૂછાય છે ખાલી સારા માર્ક્સ લેવા માટે શકો ક્યાં મળશે જેમાં કલ્પેશર સાગર સર દ્વારા વિડીયો લેક્ચર છે બરાબર જેને તમે મિત્રો ડાઉનલોડ કરી લોફલાઇન તમારે જેટલી વાર એને સમજવું એટલી વાર સમજી શકશો તો આ બધું તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળશે જેમાં તમામ માહિતી તમને મળશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી મટિરિયલ ખાસ કરીને સાયન્સ એસએસનું વાંચવા માટેનું જે મટિરિયલ હોય બરાબર જેમાં વાંચવામાં કંટાળો આવતો હોય તો સરસ મજાનું ચિત્ર સાથેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના સમયે પીડીએફ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો વિડીયો ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં જોઈએ બધી વસ્તુ તમને મળી જશે અને વિદ્યાર્થી મિત્રો જણાવતા આનંદ થાય છે કે પાંચ લાખ અત્યારે હાલની અંદર આ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો ફ્રી મટીયલમાં અવનવું તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો વેડ ડિજિટલના તમે શું કરી શકશો જોઈ શકશો અથવા શાળા મિત્રમાં પણ ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડિયો નિહાળી શકશો ચલો ખાલી જગ્યા પૂરો પ્રથમ પાંચ અયુગ્મ પ્રાકૃતિક મધ્યક મધ્યસ્થ આપેલ કોઈ માહિતી માટે જો તેર અને એક્સ બાર બરાબર તેર તો એમ બરાબર તેર થશે આપેલ કોઈ માહિતી માટે જો એક્સ આઈ બરાબર પંચોતેર સીગમા એફઆઈ બરાબર બાર તો એક્સ બાર બરાબર છ પોઈન્ટ પચીસ આપેલ માહિતી માટે બહુલકીય વર્ગ ત્રીસ થી ચાલીસ છે ચાલો સાચો વિકલ્પ પસંદ કરો વિદ્યાર્થી મિત્રો તો પહેલાની અંદર બાર જવાબ છે વિદ્યાર્થીઓની ઊંચાઈ છે પાંચમાની અંદર મધ્યક આવશે હવે વિભાગ બી છે બરાબર તો એમાં આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે સરસ મજાનું તમને અહીં તૈયાર કરી દેવામાં આવ્યું છે બરાબર જો અહીં આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તમારો જવાબ અહીંયા કમ્પ્લીટલી તૈયાર થયો છે બીજો પ્રશ્ન છે એના જવાબ આપણે માંગ્યા છે છે તો એમાં આવશે આવશે બીજામાં ત્રીજો બરાબર તો એમનો પણ સરસ મજાનો આપણે અહીં શું આપવામાં આવેલો છે જવાબ આપવામાં આવેલો છે જે તમારી માંગ હતી કે સર તમે એમને જવાબ આપો તો આ જવાબ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી તૈયાર કરીને આપવામાં આવેલો છે એફન બરાબર પંદર ચોથું એનો જવાબ છે કોણ સાચું છે ને શા માટે પાંચમું છે તો એનો વિદ્યાર્થી મિત્રો આ સરસ શું છે 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 જવાબ ઓકે હા આ સંપૂર્ણ પીડીએફ જો આ સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે પાંચ સુધી દાખલા થઈ ગયા છઠ્ઠા દાખલો છે તો આ એનું સોલ્યુશન છે છઠ્ઠા દાખલાનું ક્લિયર સાતમો પ્રશ્ન છે તો આ એમનું સોલ્યુશન છે ક્લિયર તો આ રીતે સોલ્યુશન તમને મળી જશે આ પીડીએફ તમારે આખી જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે ત્યાંથી આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન છે એમાં પેડ કોર્સમાંથી મળી જશે ત્યાર પછી નવમો પ્રશ્ન મધ્યસ્થ શોધો તો મધ્યસ્થ ગોતવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો દસમો પ્રશ્ન તો આ દસમા પ્રશ્નના પણ સરસ મજાનું સોલ્યુશન આપવામાં આવેલું છે અગિયારમો બરાબર એક વિમાનમાં કુલ એકસો ને વીસ બેઠક છે બરાબર તો એકસો ને વીસ બેઠકનો આ જવાબ તમને સરસ મજાનો આપવામાં આવેલો છે મધ્યકનો કે રેડી એક બાર બરાબર એકસો નવ પોઈન્ટ બાણું ત્યાર પછી બારમો સવાલ છે તો એમનો પણ જવાબ છે ક્લિયર બારમોનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપેલો છે આ રીતે ત્યાર પછી તેરમો પ્રશ્ન એનો જવાબ બરાબર ચૌદમો પ્રશ્ન એમનો જવાબ પંદરમા પ્રશ્નનો જવાબ વિભાગ સી દૈનિક વેતનનો મધ્યક શોધો તો દૈનિક વેતનનો મધ્યક અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવેલો છે ક્લિયર અહીંયા માઇનસ બાર છે ચાલો ત્યાર પછી બહુલક કે મધ્યક તમારે શોધવાનું છે તો બહુલક પણ મધ્યક બંને શોધેલો છે અહીંયા ક્લિયર આગળ મધ્યક પણ અહીંયા શોધવામાં આવેલો છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે માહિતીનો બહુલક શોધો તો માહિતીનો બહુલક અહીંયા આપવામાં આવેલો છે તમને બરાબર ચોથું એક છોડના લંબાઈ લંબાઈ મધ્યસ્થ મધ્યસ્થ શોધો તો આપવામાં આવેલી છે ક્લિયર આ રીતે પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બોક્સ વાળું ટાઈપિંગ રહેતું હોય બરાબર તો તમારે તો જવાબ સાથે મતલબ હોય જનરલી તો આપણે જવાબ વ્યવસ્થિત તમને તૈયાર કરીને આપવામાં આવેલા છે એકસો એ પ્રશ્નો છે આવી રીતે સોલ્યુશન વિડીયો પોસ્ટ કરીને પણ તમે લખી શકશો ખૂટતી આવૃત્તિ શોધો બરાબર અને બધા ચેપ્ટર છે કલ્પેશ સરસ મજાના તમને સમજાવી દીધેલા છે આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ એડી અધ સીમા ઉર્ધ્વ સીમા ત્યાર પછી બહુલક તો ક્લિયર તો આવી રીતે ત્યાર પછી પ્રશ્ન બે નો વિભાગ એ તો ક સાચું બને એ રીતે તો આમાં બી જવાબ આવશે આમાં સી જવાબ આવશે આમાં બી આમાં એ આમાં બી બરાબર આમાં બે પહેલો જવાબ અહીંયા જીરો જીરો કોટી પહેલો જવાબ અહીંયા ખરા ખોટામાં ખોટું ખરું ખોટું ખરું ખોટું પણ તમારા શિક્ષકે પૂછ્યું એના પર આખો આધાર રહે છે વિભાગ બી બરાબર તો બી ની અંદર સરસ મજાનો અહીંયા જો જવાબ આપી દીધો તમને બીજો પ્રશ્ન છે એમાં પણ વ્યવસ્થિત રીતે જવાબ આપવામાં આવેલા છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન ક્લિયર પાંચમો પ્રશ્ન તો આવી રીતે છ નંબરનો પ્રશ્ન સાત નંબરનો પ્રશ્ન આઠ નંબરનો પ્રશ્ન મધ્ય બિંદુ નવ નંબરનો યામ શોધો અંતર શોધો વિભાગ સી યામ શોધો બીજો પ્રશ્ન ક્લિયર ચતુષ્કુળના શિરો બિંદુઓ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી આ પેપરનું સોલ્યુશન તમને આપવામાં આવેલું છે જો આપણે ખાલી સ્ક્રોલ કર્યું તો મિનિટનો બની ગયો તો આ પીડીએફ કે તમારે ગણિત વ્યવસ્થિત સમજવું જ હોય બરાબર તો આપણે આ બધી જ વસ્તુ મેં કીધું એમ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશનમાં પેડ કોર્સમાંથી મળી જશે તો વહેલી તકે મેળવી લેજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ને તમારે જો પેપર લેવાઈ ગયું હોય તો એવી આશા રાખીએ બધાને પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય અને બાકી હોય તો પણ પચીસ માંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય એ માટે બધાને શુભકામના બરાબર તો ખાસ વિડીયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત